क्रिकेट वर्ल्ड कप 5 ऑक्टोबर सुधी थई गयो छे। भारत आ वखते वर्ल्ड कप नी यजमानी करी रह्यु छे। आवी स्थितिमां भारत सहित समग्र विश्वना लोको माटे 14 ऑक्टोबर खूब ज महत्वपूर्ण छे। आ दिवसे अमदावाद शहेरना नरेन्द्र मोदी स्टेडियममां 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવાની છે, ત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે રમાવનાર મેચને લઈને ટીમના ખેલાડીઓ સહિત તમામની સુરક્ષાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે। ત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે રમાવનાર મેચને લઈ ટીમના ખેલાડીઓ સહિત તમામની સુરક્ષાને લઈ રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી સ્ટેડિયમની સમીક્ષા કરનાર છે। ભારત પાકિસ્તાન મેચના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેને લઈ હોટેલ બુકિંગથી લઈને ટ્રેન અને ફ્લાઇટિંગ ટિકિટનું બુકિંગ અગાઉથી થઈ ગયું છે। આ દરમિયાન શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારને પણ રાજકોટ શહેરથી ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે મૂળ મધ્યપ્રદેશના વિડીયો બ્લોગર કરણ માળી નામના યુવકને રાજકોટથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આરોપી કરણ માળીએ 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર પાકિસ્તાન ભારતની મેચને લઈને ધમકી આપી હતી। ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કરણે માત્ર મજા લેવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી હતી। રૂપિયા 500 કરોડની માંગણી કરતો ઈમેલ પણ આ યુવકે કર્યો હોવાની શંકા છે। તો હાલ કરણ માળીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે વિગતવાર માહિતી આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।